છેલ્લા 60 વર્ષોથી પૂર્વજો જ્યાં વસવાટ કરતા હતા તે વિસ્તારના 600 થી વધુ રહેવાસીઓ આવા કોરોના કાળના કપરા સમયમાં ઘરવિહોણા ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી। ભુજના સરપટનાકા પાસે આવેલ રેલવેની જમીન જે શિવનગરની બાજુમાં આવેલ છે તે જમીન રેલવે વિભાગના કહેવા પ્રમાણે આ જમીન રેલવે વિભાગની છે અને આ જમીન હવે ખાલી કરાવવા રેલવે તંત્ર દ્વારા રહેવાસીઓને ચેતવણી અપાઈ છે જેના ભાગે આજે રહેવાસીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। જાણો રહેવાસીઓ મીડિયાના માધ્યમથી તંત્રને શું અપીલ કરી રહ્યા છે આ જમીન વિશે। મારું નામ મેમનાબેન નુરમામન છે રાયમાં। અમે અહીંયા રેલવે નથી એનાથી પહેલે અમે બેસેલા છીએ। આ લોકો અમને જાણ પણ નથી કરી અને અમને ડાયરેક્ટ અમને કીધું છે કે તમારા મકાન અમે ફગાડી દેશું। અમારો એ પ્રશ્ન છે કે અમારા મકાન ફગાડે છે તો અમને એને જાણતા કરવી જોઈએ ને। અમને જાણ નથી કરી, અત્યારે આ લોકો અમારા મકાન ફગાડવા આવે તો અમે લોકો રહેવા ક્યાં જઈએ? અમને રહેવા તો જગા ખપે, અમને મકાન તો ખપે ને। અમે એમ નથી કહેતા, ભલે એને જરૂરત છે તો ભલે અમારા મકાન લઈ લે, પણ અત્યારે અમને ક્યાંક જમીન આપે કે પોતાના મકાન અમને બનાવી દે તો અમે લોકો રહી શકીએ ને। અત્યારે અમારા મકાન ફગાડી જશે તો અમે લોકો ક્યાં જશું? ક્યાં રોડ ઉપર બેસી જશે? અમને અહીંયા કરે 60 વર્ષ થયા અમે અહીંયાથી રહીએ છીએ। પહેલે રેલવે હતી જ નહીં, પહેલે અમારા મકાન જતા ત્યારે રેલવેનો કોઈ અહીંયા પરચો નહોતો, રેલવેનો પરચો હમણાં જ થયો છે। અમને અમારી એટલી વિનંતી છે કે અમારા મકાન એને જોતા હોય તો ભલે લઈ જાય, ભલે ફગાડી જાય, પણ અમને એવા મકાન બનાવીને અમારી બીજી જગ્યાએ ગમે ત્યાં અમારી સફાતના કરીને અમને બેસાડે। અમે નગરપાલિકામાં કરવેરો ભરીએ જ છીએ, અમારા ઘરે કાગરિયા છે કરવેરાના કે આટલા સમયથી અમે કરવેરો ભરીએ છીએ, અમારા ઘરે પહોંચવું પડી છે। અમે પાણીની પણ અમારા કને પહોંચે, અમે લાઇટ બિલ પણ ભરીએ છીએ, અમારા કને મીટર અમારો પોતાનો છે, નામ અમારું બોલે છે। મારું નામ રાયમા તોસીફ નુરમહમદ। અમારી સમસ્યા એ છે કે અમે અમારી ગેરેજરીમાં રેલવેરે જે રહે ત્યારે અમારી ઘરના આંગણેથી લીટા પોતાને મોડે પાડી ગયા અમારી ગેરહાજરીમાં। ત્યાંથી 150-200 મકાનોનો સમાવેશ થાય છે, જ્યારે એમાં રહેવાસીઓ ઓછામાં ઓછા 500 થી 600 જણા રહેવાસી છે। હવે એ કહે છે કે અમે આવશું પરમ દિવસે પાડી આવશું મકાન, મકાન પાડે એમાં પછી અમે ક્યાં રોડ ઉપર બેસીએ? 150-200 જણા ક્યાં રોડ ઉપર બેસે? તો અમને અમારી એટલી અપીલ છે કે અમને ગમે ત્યાં જમીન અથવા મકાનનો અમને કરી દે। ધંધા આર્થિક રીતે અમે પૂરા દબાયેલા છીએ લોકડાઉનના કારણે, ને હવે એ મકાન પાડવાનું કહે છે તમે ક્યાં છે? સરકાર શ્રી અમે એટલી અપીલ છે કે અમારા મકાન છે તેને થોડીક અમને મદદ મળે ને રાહત મળે। હાર્દિક શુભેચ્છા। ડાયાલાલ દેવજીભાઈ આહિર, કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા। આપને ઉપરોક્ત હોદ્દા પર બિરાજમાન થવા બદલ શુભેચ્છા પાઠવતા હર્ષ અનુભવીએ છીએ। શુભેચ્છક શ્રી બાબુભાઈ મેમાભાઈ આહિર, માજી સરપંચ શ્રી દેશલપર કંઠી ગ્રામ પંચાયત। રમેશભાઈ બાબુભાઈ આહિર, અગ્રણી શ્રી ગામ દેશલપર કંઠી, તાલુકો મુંદ્રા, કચ્છ। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને ઉમેદવારી કરવા તક મળી અને મતદાતાઓ દ્વારા અમને મત આપી જીતાડવા બદલ વહાલા મતદાતાઓ અને પાર્ટીનું દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। મહેન્દ્રભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી કચ્છ જિલ્લા પંચાયત, સદસ્ય શ્રી ભુજપુર। રતનભાઈ કરમણભાઈ ગઢવી, ઉપપ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત, સદસ્ય શ્રી દેસલપર કંઠી। ગીતાબેન પ્રેમજીભાઈ સોધમ, સદસ્ય મુંદ્રા તાલુકા પંચાયત નાના કપાયા બેઠક પર જીત થવા બદલ લખ લખ વધાઈ। શ્યામજીભાઈ લાખાભાઈ સોધમ, નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત સદસ્ય। શુભેચ્છક શ્રી ખીમરાજભાઈ કલ્યાણભાઈ ગઢવી, ગામ નાના કપાયા, મુંદ્રા, કચ્છ। દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો। દરેક કચ્છી ભાઈ બહેનોને 26મી જાન્યુઆરીની શુભેચ્છા। હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 9727551076।